નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું શ્યામ ક્લાસીસમાં ચાલો આપણે રીડ ફોરના પાર્ટ રીડ ફોરના પાર્ટ ટુને જોઈએ તો ક્યાં પહોંચ્યા હતા મિત્રો આપણે અહીંયા તો ચાલો અહીંથી સ્ટાર્ટ કરીએ ધીસ ઇઝ અ શોર્ટ ચેકલિસ્ટ ટુ હેલ્પ યુ ટેસ્ટ હાઉ મચ યુ હેવ હાઉ મચ યુ લવ યોર સેલ્ફ તો અહીં એક

ધ ક્વેશ્ચન્સ એઝ ઓનેસ્ટલી એઝ યુ કેન બને તેટલો પ્રામાણિકતાથી તેનો જવાબ આપજો ઓનેસ્ટલી એટલે પ્રામાણિકતાથી કે પ્રશ્નોનો જવાબ છે ઈ બને કેટલો પ્રામાણિકતાથી આપશો જો પ્રામાણિકતાથી આપશો તો જ તમને તેનું રિઝલ્ટ સાચું મળશે એન ટોટલ યોર સ્કોર્સ એઝ સાઉન્ડ અને બતાવ્યા પ્રમાણે તમારા સ્કોરનો ટોટલ કરો આપણે આગળ બતાવેલું પણ છે તે કઈ રીતે સ્કોરનો ટોટલ કરવો કેટલો સ્કોર આવે તો આપણે આપણી જાતને કેટલો પ્રેમ કરી છીએ કેટલો સ્કોર આવે તો નથી કરતા આ બધી વસ્તુ આગળ આપણે જાણવા મળશે શું કહે છે વિદ્યાર્થી મિત્રો પાછું જોઈ તો તમે તમારી જાતને કેટલો પ્રેમ કરો છો તે જાણવા માટે અહીં નાનું એવું ચેકલિસ્ટ આપેલું છે પ્રશ્નોનો જવાબ બને તેટલો પ્રામાણિકતાથી આપજો અને બતાવ્યા પ્રમાણે સ્કોરનો ટોટલ કરજો તો ચાલો આપણે ચેકલિસ્ટ જોઈએ આગળની સ્લાઇડમાં તમે તમારી જાતને કેટલો પ્રેમ કરો છો એ ચેક કરવા માટેનું આ ચેકલિસ્ટ છે ઘણા માણસો પોતાની જાતને ઘણો બધો પ્રેમ કરતા હોય ઘણા મધ્યમ કરતા હોય ઘણા નકારાત્મક જ વિચારતા હોય તો એને ચેક કરવા માટેનું આ ચેકલિસ્ટ છે વિદ્યાર્થી મિત્રો તમે પણ તમારી જાતને કેટલો પ્રેમ કરો છો એ આ કસોટી દ્વારા તમે ચકાસી શકો છો તો ચાલો હું તમને શીખવાડું કઈ રીતે તમે ત્યાં ચેક કરી શકો અહીંયા આપણને ચાર બોથ્સ આપેલા છે જે પહેલું બોથ છે તે સિરિયલ નંબર છે બીજું આ સ્ટેટમેન્ટ છે આપણને અહીં તેર સ્ટેટમેન્ટ આપેલા છે જો છે વિદ્યાર્થી મિત્રો હમ પછી જે ત્રીજું બોથ્સ છે એ અહીં ત્રીજું ચોથું પાંચમું છે તે આપણા ઓપ્શન છે અહીં આપણે ટીક કરવાનું છે જુઓ આ પહેલો પ્રશ્ન છે પેલું જે સ્ટેટમેન્ટ છે એમાં તમારો ઓલવેઝ આન્સર આવતો હોય અહીંયા ટીક કરવાનું સમટાઇમ આન્સર આપતો આવતો હોય તો અહીંયા ટીક કરવાનું અને રેરલી આન્સર આવતો હોય તો અહીંયા ટીક કરવાનું આપણે બધા જાણીએ જ છીએ ઓલવેઝનું ગુજરાતી થાય હંમેશા ઓલવેઝનું ગુજરાતી થાય હંમેશા સમટાઇમ્સનું ગુજરાતી થાય ક્યારેક અને રેરલીનું ગુજરાતી થાય ભાગ્યે જ તો આ રીતે તમારે કસોટી તમારી જાતે તમારી ટેક્સ્ટબુકમાં તમારી લેપવિનની બુકમાં તમારે પેન્સિલથી ભરવાની છે સમજાઈ મિત્રો તેર સ્ટેટમેન્ટ છે દરેક સ્ટેટમેન્ટની સામે તમારે ટીક કરવાનું છે જો તમારો આન્સર ઓલવેઝ હોય તો એની સા એ બોક્સમાં ટીચ કરો જો તમારો આન્સર સમટાઈમ્સ હોય તો એ બોત્સ માટેચ કરો અને રેરલી હોય તો રેરલી માટે જ કરો ઓલવેઝ એટલે હંમેશા સમટાઈમ્સ એટલે ક્યારેક અને રેરલી એટલે ભાગ્યે જ તો ચાલો હું તમને તેરે તેર પોઈન્ટ શું છે સ્ટેટમેન્ટ છે સમજાવતો જાઉં પેલો પોઈન્ટ શું છે કે આઈ હેવ અ લોટ ઓફ ડાઉટ્સ અબાઉટ માય એબિલિટી કે મને મારી ક્ષમતા ઉપર ઘણો બધો ડાઉટ છે હવે ત્રણ બોથ છે ઓલવેઝ સમટાઈમ્સ રેલી જો ખરેખર તમને હંમેશા ડાઉટ થતો હોય તમારી એબિલિટી ઉપર તો તમારે ઓલવેઝમાં ટીચ કરવાનું ક્યારેક થતો હોય તો સમટાઇમ્સમાં કરવાનું સમટાઇમ્સમાં અને ભાગ્યે જ થાતો હોય તો રેલીમાં દાખલા તરીકે મને ક્યારે જ થાય છે તો મારે અહીંયા ટીક કરવું જોઈએ હું અવારનવાર નિર્દય હું અવારનવાર મારી જાત પ્રત્યે નિર્દય રહું છું તો આમાં પણ એવું છે વિદ્યાર્થી મિત્રો કા ઓલ્વેઝમાં ટીચ કરજો કા સમટામાં કા રેરલીમાં હું અહીં ટીચ કરું છું સમટામાં ક્યારેક કરું છું થર્ડ સ્ટેટમેન્ટ છે આઈ ડોન્ટ લાઇક વોટ આઈ સી ઇન ધ મિરોર તે હું ઓરિસ્સામાં જે જોઉં છું તે મને ગમતું નથી તો વિદ્યાર્થી મિત્રો હું આમાં ભાગ્ય જ એવું કરું છું મને એવું ભાગ્યે જ થાય છે તો હું હરેરલી માટે જ કરું છું આગળ ફોર્થ સ્ટેટમેન્ટ શું કહે છે કે આઈ બ્લેમ માય સેલ્ફ વેન થિન્સ ગો રોન કે જ્યારે વસ્તુ ખોટી થાય ત્યારે હું મારી જાતને બ્લેમ કરું છું મારી જાતને મારી જાત ઉપર આરોપ આપું છું આમાં તમને જેમાં લાગે તમને જે અનુકૂળ આવતું હોય તમારા માટે જે અનુકૂળ હોય તેમાં તમે ટીક કરજો પાંચમો સ્ટેટમેન્ટ છે આઈ પર્સનલા પર્સનલાઇઝડ થિંગ્સ વેન સમન સે સમથિંગ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ તે જ્યારે કોઈ કાંઈ બોલે અને મને તે ન સમજાય ત્યારે હું તેને વ્યક્તિગત લઈ લઉં છું પર્સનલાઇઝ એટલે વ્યક્તિગત લેવું છઠ્ઠું સ્ટેટમેન્ટ છે છઠ્ઠું સ્ટેટમેન્ટ છે આઈ ડોન્ટ ફીલ આઈ એમ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ તે મને હું જીવનમાં મહત્ત્વનો છું એવો મને અહેસાસ થતો નથી એવું મને લાગતું નથી સાતમું સ્ટેટમેન્ટ છે આઈ ડોન્ટ હેવ ગુડ નર્ચર ઇન રિલેશનશીપ વિથ પીપલ કે મારે માણસો સાથે સારા સંબંધ નથી પોષણસમ સંબંધો નથી આઠમું સ્ટેટમેન્ટ છે આઈ ફીલ આઈ એમ નોટ ગુડ ઇનફ એઝ એ પર્સન મને એવું લાગે છે કે હું વ્યક્તિ કરી રીતે પૂરતો સારો નથી નવમું સ્ટેટમેન્ટ આઈ હેવ નેગેટિવ થોટ્સ તે મારા વિચારો નકારાત્મક છે દસમું સેન્ટેન્સ આઈ ડોન્ટ રિસ્પેક્ટ માય સેલ્ફ હું મારી જાતને માન આપતો નથી અગિયારમું સ્ટેટમેન્ટ આઈ ડોન્ટ લાઈ થિન્ક્સ આઈ સે ઓર આઈ ડૂ કે હું જે કહું છું અને જે કરું છું એ વસ્તુઓ મને ગમતી નથી બારમું સ્ટેન્ટ સેન્ટેન્સ સ્ટેટમેન્ટ આઈ લેક સેલ્ફ સેલ્ફ આઈ લેક કોન્ફિડન્સ તે મારામાં વિશ્વાસની ઉણપ છે લેક એટલે ઉણફ કોન્ફિડન્સ એટલે વિશ્વાસ અને લાસ્ટ સ્ટેટમેન્ટ છે આઈ ડોન્ટ વેલ્યુ માય સેલ્ફ કે હું મારી જાતને વેલ્યુ આપતો નથી તો આ તેરે તેર સ્ટેટ સ્ટેટમેન્ટમાં તમને જે લાગુ પડતું હોય તેની સામે તમારે ટીક કરી દેવાનું છે પછી એના સ્કોરની ગણતરી કરવાની છે કેવી રીતે કરવાની છે તે ચાલો હું તમને આગળની સ્લાઇડમાં બતાવું નાવ યોર નાવ સ્કોર યોર રિસ્પોન્સીસ તો હવે તમે જે પ્રતિભાવ આપ્યા છે તેનો સ્કોર કરો તમે જે જવાબ આપ્યા છે તેનો સ્કોરની ગણતરી કરવાની છે ઓલવેઝ ઇક્વલ ટુ ટુ જો તમે ઓલવેઝ આન્સર ટીક કર્યો હોય તો એના બે આપવાના બે પોઈન્ટ આપવાના સમટાઈમ્સ ઇક્વલ ટુ ટુ વન જો સમટાઈમ્સ ટીક કર્યો હોય તો એનો એક પોઈન્ટ આપવાનો છે એન્ડ રેરલી ઇક્વલ ટુ ઝીરો અને જો રેરલી ટીક કર્યો હોય તો એનો ઝીરો આપણે આગળ જોયું હતું તે તેર પોઈન્ટ્સ હતા તેર સ્ટેટમેન્ટ હતા એમાં ત્રણ ઓપ્શન હતા પહેલો હતો ઓલવેઝ બીજો સમટાઈમ્સ ત્રીજો રેરલી જો તમે ઓલવેઝમાં ટીક કર્યું હોય તો એના બે પોઈન્ટ ગણવાના સમટાઇમમાં ગણ્યું હોય તો એક અને રેરલીના બે ગણવાના છે ટોટલ યોર સ્કોર એન એસ ધ ફોલોવિંગ ઇન્ટરપ્રિટેશન હવે તમારા સ્કોરનો ટોટલ કરો એટલે તમે જે જે ટીક કર્યા છે એનો બધાનો ટોટલ સરવાળો કરી નાખો ટોટલ કેટલો થાય છે અને પછી નીચેની ઇન્ટરપ્રિટેશન કરો એટલે નીચેનું અર્થઘટન કરો નીચે પ્રમાણે તમારેનું અર્થઘટન કરવાનું છે સમજાઈ ગયું મિત્રો ને બે માર્ગ સમટાઈમને એક ને ઝીરો પછી તમે જે જે પોઈન્ટ આપ્યા છીએ એના બધાનો ટોટલ કરી નાખો તમારો સરવાળો કેટલો થાય છે એ ટોટલ કરી નાખો અને આ નીચે પ્રમાણે એનું આપણે અર્થઘટન કરવાનું છે પહેલું શું કહે છે ઝીરો ટુ એટ જો ઝીરોથી આઠની વચ્ચે તમારો ટોટલ થયો હોય ને તો તમને આ પોઈન્ટ લાગુ પડે કયો તો કે યુ હેવ અ સ્ટ્રોંગ લવ ફોર યોર સેલ્ફ ધેટ ઇઝ કેપેબલ ઓફ બ્રિંગિંગ ક્વાઇટ અ લોટ ઓફ ચેન્જ એન્ડ હેલ્પ્સ યુ ફીલ ઇન કંટ્રોલ ઓફ યોર લાઈફ તે તમને તમારી જાત પ્રત્યે ખૂબ જ પ્રેમ છે અને તમારા જીવનમાં ઘણા બધા બદલાવ લાવવા માટે તમે સમર્થ છો જે અને તમે તમને તમારા જીવન ઉપર કાબુ છે એવું ફીલ કરાવવામાં પણ તે તમને મદદરૂપ થાય છે શું કહે છે મિત્રો કે 0 કે 8 થી વચ્ચેનો 8 ની વચ્ચેનો સ્કોર હોય તેનો મતલબ શું થાય કે તમને તમારી જાત પ્રત્યે ખૂબ જ પ્રેમ છે કે જે તમારા જીવનમાં ઘણા બધા બદલાવ લાવવા માટે તમે સમર્થ છો અને તમારા જીવનમાં કાબુ છે એવું ફીલ કરવા માટે તે તમને હેલ્પફુલ થાય છે કીપ ટ્રસ્ટ ઇન યોર ઇન્ટિટ્યુશન એન્ડ કન્ટિન્યુ ફિલિંગ ગુડ અબાઉટ યોર સેલ્ફ તે તમારી અંતઃ પ્રેરણા ઉપર વિશ્વાસ રાખવાનું ચાલુ રાખો અને કન્ટિન્યુ ફિલિંગ ગુડ અબાઉટ યોર સેલ્ફ અને તમારી જાત ઉપર સારું ફિલિંગ કરવાનું ચાલુ રાખો તમારી જાત પ્રત્યે જે સારું ફિલિંગ થાય છે તમારા તમારે એ ચાલુ રાખો રેડી થી આઠ વચ્ચેનો સ્કોર આવે તો તમને આ પોઈન્ટ લાગુ પડે છે નેક્સ્ટ જોઈએ જો નવ થી તેર વચ્ચેનો તમારો ટોટલ આવ્યો હોય નાઇન ટુ થર્ટીન તો તમને આ પોઈન્ટ લાગુ પડે છે તો ચાલો આપણે નાઇન ટુ ટે થર્ટીન એટલે નવ થી તેર વચ્ચેનો સ્કોર તમારો આવ્યો હોય તો તમને શું લાગુ પડે છે તે જોઈએ યુ હેવ એ મોડરેટ લવ ફોર યોર સેલ્ફ જે જો મોડરેટ એટલે મધ્યમ યોર સેલ્ફ એટલે તમારી જાત માટે કે જો નવ થી તેર વચ્ચેનો સ્કોર આવે તો તમને તમારી જાત માટે મધ્યમ પ્રેમ છે મોડરેટ એટલે મધ્યમ આપણે જોયું હતું ને વિદ્યાર્થી મિત્રો તો ઝીરોથી આઠની વચ્ચે આવે તો કેવો પ્રેમ હોય તમને તમારી જાત પ્રત્યે સ્ટ્રોંગ પણ નવ થી તેર ની વચ્ચે આવે તો તમને તમારી જાત પ્રત્યે કેવો પ્રેમ હોય મોડરેટ એટલે મધ્યમ ઇફ યુ આર કોન્સિયન્સ ઓફ યોર negative નેગેટિવિટી towards યુ કે જો તમે તમારા પ્રત્યેની નકારાત્મકતા પ્રત્યે સજાગ હોવ સભાન હોવ કોન્સિયન્સ એટલે સભાન તો ટ્રાય એન્ડ આઈડેન્ટિફાય ધ એરિયા ઓફ યોર લાઈફ ધેટ હેવ કોન્ટ્રીબ્યુટ ટુ ધીસ તો પ્રયત્ન કરો અને તમારા જીવનના એ એરિયાને શોધી કાઢો આઈડેન્ટિફાઈ એટલે શોધી કાઢવું કે જે આના માટે ફાળો આપે છે જે આના માટે જવાબદાર છે તે જો તમે તમારી નકારાત્મકતા પ્રત્યે સભાન હોવ તો તમારે તમારા જીવનના એ એરિયાને શોધી કાઢવા જોઈ જેના જેના લીધે તમે આ નકારાત્મક લાગણી વિચારતા હોવ છો ટ્રાય એન્ડ લેફ્ટ ફોલ્સ ઓફ લેટ સોરી ટ્રાય એન્ડ લેટ ફોલ્સ ઓપિનિયન્સ ઓફ યોર સેલ્ફ ગો તમારા પ્રત્યેના જે ખોટા ઓપિનિયન છે તેને લેટ ગો કરો લેટ ગો કરો એટલે જવા દો શું કહે છે આ પોઈન્ટ જે તમને નવથી તેર વચ્ચેનો સ્કોર હોય તો તમે તમારી જાતને મધ્યમ પ્રેમ કરો છો જો તમે તમારી નકારાત્મકતાથી સજાગવો તો પ્રયત્ન કરો અને તમારા જીવનના એ એરિયાને એરિયા કે જે આ તમારી નકારાત્મક નકારાત્મકતા પ્રત્યે ફાળો આપે છે તેને શોધી કાઢો અને તમારા પોતાના પ્રત્યેના જે ખોટા ઓપિનિયન્સ છે તેને તમે લેટ ગો કરો ચાલો નેક્સ્ટ જોઈએ ફોર્ટીન ટુ ટ્વેન્ટી સિક્સ તે જો તમારો સ્કોર ચૌદથી છવ્વીસની વચ્ચે હોય તો અ સ્કોર ઇન ધીસ રેન્જ સજેસ્ટ યુ હેવ અ નંબર ઓફ કન્સન્સ અબાઉટ યોર સેલ્ફ એન્ડ યોર લાઈફ કે આ સ્કોરની રેન્જ બતાવે છે કે તમને એવું સૂચન કરે છે સજેસ્ટ એટલે સૂચન કે તમને તમારી જાત પ્રત્યે અને તમારા જીવન પ્રત્યે ઘણી બધી ચિંતા છે કન્સર્ન એટલે ચિંતા નંબર ઓફ એટલે ઘણી બધી આ સ્કોર શું બતાવે છે ચૌદથી છવ્વીસ વચ્ચેનો કે તમને તમારા જીવન પ્રત્યે અને તમારી જાત પ્રત્યે ઘણી બધી ચિંતા છે ધીસ કન્સર્ન્સ આર લાઇકલી ટુ ફીડ નેગેટિવિટી નેગેટિવ સેલ્ફ ઇમેજ એન્ડ અપસેટ યોર ચાન્સ ચાન્સીસ ઓફ ફિલિંગ સક્સેસ ઓર પોઝિટિવ અબાઉટ યોર સેલ્ફ શું કહે છે વિદ્યાર્થી મિત્રો અને આ ચિંતા છે ને આ ચિંતા એ તમારા સ્વની જે નકારાત્મક ઇમેજ છે તેને પોષણ આપે છે તમે જે તમારા પ્રત્યે નકારાત્મક સ્વની ઇમેજ ઊભી કરી છે પોતાની એને તે પોષણ આપે છે ફીડ એટલે પોષણ આપવું અને બીજું શું કરે છે તો તે સક્સેસ એટલે સફળતા સફળતાની લાગણીના જે ચાન્સીસ છે તેને અને તમારા પ્રત્યેની જે પોઝિટિવિટી છે હકારાત્મકતા છે તેને તે બેચેન કરે છે તેને ખલેલ પહોંચાડે છે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રેકોગ્નાઇઝ વીચ એસ્પેક્ટ ઓફ યોર લાઈફ યુ આર અનહેપી વિથ તે તમારે તમે તમારા જીવનમાં કઈ બાબતથી નાખુશ છો તેને ઓળખી કાઢવું મહત્વનું છે તમારે તમારા જીવનના એ પાસાને ઓળખી કાઢવું મહત્વનું છે જેનાથી તમે નાખુશ છો એસ્પેક્ટ એટલે પાછું અનહેપી એટલે નાખુશ હોવું અને એટલે ઓળખી કાઢવું તો જીવનના કયા પાસાથી તમે નાખુશ છો તેને ઓળખી કાઢવું મહત્વનું છે એન્ડ ડિસાઇડ ટુ ટેકલ વન એસ્પેક્ટ ઓફ સમથિંગ

કેળવવા માટે અહીં કેટલીક વ્યૂહરચનાઓ આપેલી છે સ્વ માટે પ્રેમને કેળવવા માટે અહીં કેટલીક વ્યૂહરચનાઓ આપેલી છે પેલી શું કે પેલી વ્યૂહરચના શું છે ફ્રી યોર સેલ્ફ ફ્રોમ શુડ હેવ હોવું જોઈએ અથવા થઈ શકે એમાંથી તમારી જાતને પહેલાં તો ફ્રી કરો લીવ યોર લાઈફ ઓન ધ બેઝિસ ઓફ વોટ ઇઝ પોસિબલ ફોર યુ તો તમારા માટે જે શક્ય છે એના આધાર ઉપર જીવન જીવો પોસિબલ એટલે શક્ય એન્ડ વોટ ફીલ્સ રાઈટ ટુ યુ અને તમારા માટે જે ઠીક છે તેના ઉપર તેના આધાર ઉપર જીવન જીવો ઇન્સ્ટેડ ઓફ વોટ યુ ઓર અધર થિંક યુ શુડ ડુ તમે અથવા બીજા વિચારો છો કે તમારે શું કરવું જોઈએ એના ઉપર નહીં તે બીજા વિચારે છે તમારે શું કરવું જોઈએ એના ઉપર જીવન ન જીવવું જોઈએ પણ તમારા માટે શું શક્ય છે અને તમારા માટે શું ઠીક છે એના આધાર ઉપર તમારે જીવન જીવવું જોઈએ ફાઇન્ડ આઉટ વોટ યુ વોન્ટ વોન્ટ એટલે ઈચ્છું તો તમે શું ઈચ્છો છો એન્ડ વોટ યુ આર ગુડ એટ ગુડ એટ એટલે સારા છો અને તમે શેમાં સારા છો તે શોધી કાઢો ફાઇન્ડ આઉટ એટલે શોધી કાઢવું તે તમે શું ઈચ્છો છો અને તમે શેમાં સારા છો એ શોધી કાઢો સેકન્ડ સ્ટ્રેટર્જી શું કહે છે સેકન્ડ વ્યૂહરચના રિસ્પેક્ટ યોર ઓવન નીડ્સ તે તમારી જે પોતાની જરૂરિયાત છે ને તેને માન આપો ઓવન એટલે પોતાની નીડ્સ એટલે જરૂરિયાત તે તમારી પોતાની જરૂરિયાતને માન આપો રિસ્પેક્ટિંગ યોર ડીપોર નીડ્સ વિલ ઇન્ક્રીઝ યોર સેન્સ ઓફ વર્થ એન્ડ વેલ બિંગ તે તમારી જરૂરિયાતોને ઊંડાણપૂર્વક માન આપવાથી તમારી જે સારાપણાની સેન્સ છે તેમાં વધારો થશે સેટ એચીવેબલ ગોલ એચીવેબલ એટલે પ્રાપ્ત થઈ શકે એવા ગોલ એટલે ધ્યેય તે પ્રાપ્ત થઈ શકે એવા ધ્યેયને સેટ કરો ઇસ્ટેબ્લિશ્ડ ગોલ ઓન ધ બેઝિક ઓફ વોટ યુ કેન રિયાલિસ્ટિકલી અચીવ તે વાસ્તવિક રીતે તમે પ્રાપ્ત કરી શકો તેના આધારે તમે તમારા ગોલને સ્થાપિત કરો પ્રસ્થાપિત કરો રિયાલિસ્ટિકલી એટલે વાસ્તવિક રીતે અચીવ એટલે પ્રાપ્ત કરવું કે તમે વાસ્તવિક રીતે પ્રાપ્ત કરી શકો એના આધારે તમે તમારા ગોલને ઇસ્ટેબ્લિશ કરો એન્ડ ધેન વર્ક સ્ટેપ બાય સ્ટેપ ટુ ડેવલપ યોર સ્ટ્રેન્થ પછી તમારી સ્ટ્રેન્થને ડેવલપ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ કામ કરો એટલે પછી તમારી તાતને વિકસિત કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ કામ કરો ચાલો આગળ જોઈએ

રિપ્લેસ સચ થોટ ત્યારે આવા વિચારોને જ બદલી નાખો કોની સાથે બદલી નાખો તો તે વિથ સેલ્ફ સપોર્ટિડ ડિરેક્શન તે સ્વને ટેકો આપતી દિશામાં કે જ્યારે તમને એવું લાગે કે તમે તમારી જાત ઉપર ડાઉટ કરી રહ્યા છો તમે તમારા જાતને જજ કરી રહ્યા છો ત્યારે આવા વિચારોને જ બદલી નાખો અને કોની સાથે તો તે સ્વને ટેકો આપતી દિશામાં સિક આઉટ એટલે શોધી કાઢો એન્ડ પુટ યોર સેલ્ફ ઇન સિચ્યુએશન અને તમારી જાતને સ્થિતિમાં મૂકો પુટ એટલે મૂકો યોર સેલ્ફ એટલે તમારી જાતને સિચ્યુએશન એટલે સ્થિતિ ઇન વિચ ધ પ્રોબિલિટી પ્રોબિલિટી એટલે શક્યતા ઓફ સક્સેસ સક્સેસ એટલે સફળતા ઇઝ હાય હાય એટલે ઊંચી તે શોધી કાઢો અને તમારી જાતને એવી સ્થિતિમાં મૂકો જ્યાં સફળતાની શક્યતા ઊંચી હોય પ્રોબિલિટી ઓફ સક્સેસ ઇઝ હાય કે જ્યાં સફળતાની શક્યતા ઊંચી હોય એવી સ્થિતિમાં તમે તમારી જાતને મૂકો ટેક ચાન્સીસ ચાન્સીસ લ્યો સફળ થવા માટે મિત્રો ચાન્સ તો લેવા જ પડે ન્યૂ એક્સપિરિયન્સ આર લર્નિંગ એક્સપિરિયન્સ કે નવા અનુભવો છે ને એ લર્નિંગ એક્સપિરિયન્સ હોય છે એટલે નવા અનુભવ છે એ કાંઈ શીખવી શકે એવા અનુભવ હોય છે વિચ કેન બિલ્ડ સેલ્ફ કોન્ફિડન્સ જે આત્મવિશ્વાસ વધારી શકે છે આત્મવિશ્વાસને સેલ્ફ કોન્ફિડન્સને બિલ્ડ કરી શકે જે નવા ન્યૂ એક્સપિરિયન્સ છે એ લર્નિંગ એક્સપિરિયન્સ હોઈ શકે છે અને તે તમારા જાત માટે સેલ્ફ કોન્ફિડન્સ બિલ્ડ કરી શકે છે એક્સપેક્ટ ટુ મેક મિસ્ટેક એઝ પાર્ટ ઓફ ધ પ્રોસેસ તે પ્રોસેસના ભાગ તરીકે મિસ્ટેકની અપેક્ષા રાખો તે કોઈ પણ કામ કરો તો ભૂલ થવાની શક્યતા તો છે જ એટલે એની અપેક્ષા પણ રાખો ડોન્ટ બી ડિસપોઇન્ટેડ ઇફ યુ ડોન્ટ ડૂ ઇટ પરફેક્ટલી પરફેક્ટલી અને જો તમે તેને પરફેક્ટલી ન કરી શકો તો નિરાશ ન થવું ડિસપોઇન્ટેડ એટલે નિરાશ ન થવું જો તમે કોઈ કામ પરફેક્ટલી ન કરી શકો તો નિરાશ થવું જોઈએ નહીં ફીલ ગુડ અબાઉટ ટ્રાઇંગ સમથિંગ ન્યૂ ટ્રાઈંગ સમથિંગ ન્યૂ એટલે કંઈક નવું કરવાનો પ્રયત્ન મેકિંગ પ્રોસેસ પ્રોસ મેક પ્રોગ્રેસ પ્રોગ્રેસ એટલે વિકાસ વિકાસ કરવો એન્ડ ઇન્ક્રીઝિંગ યોર કોમ્પટેન્ટ અને તમારી કુનેહકાને કુશળતાને વધારવી ક્યાં કાંઈક નવું કરવાના પ્રયત્ન વિકાસ કરવો અને તમારી કુનેહને વધારવાના પ્રયત્ન માટે તમે સારું ફીલ કરો હંમેશા સારો અહેસાસ કરો તો જ તમે કંઈક નવું કરી શકશો વિકાસ કરી શકશો અને તમે તમારી કુનેહતાને વધારી શકશો આવું કરવું હોય તો શું કરવું જોઈએ ફીલ ગુડ સારું ફીલ કરવું જોઈએ નેક્સ્ટ જોઈએ સોલ્વ પ્રોબ્લેમ્સ એટલે પ્રોબ્લેમોને સોલ્વ કરો ડોન્ટ અવોઇડ પ્રોબ્લેમ્સ પ્રોબ્લેમ્સને અવોઇડ ન કરો સમસ્યાને કોઈ દિવસ અવોઇડ ન કરવી ફેસ ધમ તેનો સામનો કરવો ફેસ એટલે સામનો કરવો એન્ડ આઇડેન્ટિફાય વેસ ટુ સોલ્વ ધેમ ઓર કોપ વિથ ધેમ તેને તેઓને સોલ્વ કરવા માટે અથવા તેની સાથે કોપ કરવા માટે એટલે કે એડજસ્ટ કરવા માટે નવા નવા રસ્તાઓ શોધો નવા નવા રસ્તાઓને ઓળખો આઈડેન્ટિફાઈ એટલે ઓળખવા વેસ એટલે રસ્તાઓ તે સમસ્યાઓને અવોઈડ ના કરો તેનો સામનો કરો તેને સોલ્વ કરવા માટે અને તેની સાથે એડજસ્ટ થવા માટે રસ્તાઓને ઓળખો શોધી કાઢો મેક ડિસિઝન્સ નિર્ણય લ્યો ટ્રસ્ટ યોર સેલ્ફ ટુ ડીલ વિથ ધ રિઝલ્ટ્સ અને પરિણામો સાથે ડીલ કરવા માટે તમે તમારી જાત ઉપર ટ્રસ્ટ રાખો ડેવલપ યોર સ્કિલ્સ તમારી સ્કિલ્સને ડેવલપ કરો તમારી સ્કિલ્સને વિકસિત કરો નો વોટ યુ કેન એન્ડ કાન્ટ ડૂ તે તમે શું કરી શકો છો અને શું નથી કરી શકતા તેને ઓળખો નો એટલે ઓળખવી ફોકસ ઓન વોટ યુ કેન ડુ રેધર ધેન વોટ યુ કાન્ટ ડુ કાન્ટ ડુ એટલે ન કરી શકું કેન ડુ એટલે કરી શકું રેધર ધેન એટલે ના કરતા તો તમે શું નથી કરી શકતા એના કરતાં તમે જે કરી શકો છો એના ઉપર ફોકસ કરો એના ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરો આ સરસ મજાનો રીડ છે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ઘણી બધા શરમાળ છે અને પ્રશ્નનો જવાબ જ્યારે શિક્ષક પૂછે ત્યારે જવાબ આવડતો હોય છતાં પણ હાથ ઊંચો કરતાં ડરે છે આવા વિદ્યાર્થીઓ માટે આ પાઠ આ યુનિટ આ રીડ ખરેખર ખૂબ જ મહત્ત્વનો હતો આશા રાખું છું કે આ પાઠ તમને સમજાઈ ગયો હશે ધન્યવાદ આભાર થેન્ક યુ